Good morning, everyone. Welcome back to our e-learning program initiated by Vidyadesh Vidyasankul under the valuable guidance by Mr. G.M. Sutaria sir. I welcome you all at our 30th lecture. And as you know, students, lesson number 4 is going on and the name of the lesson is The Rat Trap. આ લેસનની અંદર આપણે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે એક રેટ ટ્રેપ જે સેલર હોય છે એ અહીંથી ત્યાં ફરતો હોય છે અને એક દિવસ તે એક બ્લેક સ્મિથને ત્યાં જઈ ચડે છે અને ત્યાં આગળ જ્યારે પોતાને માટે એ માત્ર રાતવાસો યુ નો ટુ સ્પેન્ડ ધ નાઇટ બરાબર છે વન નાઇટ એ ત્યાં રોકાયો હોય છે એ અરસામાં જે મિલ હોય છે એનો માલિક એને એક જૂનો એનો કલીગ સમજી લે છે આર્મીનો બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને એ એમ સમજીને એને પોતાના ઘરે બોલાવવાનું કહે છે ક્રિસમસ આવવાની હોય છે પરંતુ આ વ્યક્તિ રેટ ટ્રેપ સેલર માનતો નથી અને અંતે એ વ્યક્તિ પોતાની ડોટરને મોકલે છે કારણ કે એ એમ માને છે કે એની ડોટર જે છે એને સારી રીતે સમજાવીને લઈ આવશે એની ડોટરનું નામ શું હોય છે વિદ્યાર્થી મિત્રો આઈ હોપ યુ રિમેમ્બર હિઝ ડોટર્સ નેમ યુ ડોન્ટ રિમેમ્બર લેટ અસ સી વોટ ઇઝ ધ નેમ ઓફ હિઝ ડોટર ઇડલા વિલિયમ મેન્સન સી હિયર ઇડલા વિલી Manson, that is the name of the daughter of this man. Okay, so આ લોકો એને એના ઘરે લઈ આવે છે અને પછી એની ડોટર એને કહે છે કે ભાઈ આ કાંઈ વ્યક્તિ એવું લાગતો નથી કે પોતે કોઈ આર્મીમાં કે એમાં હોય તો આ જે માલિક હોય છે મિલનો એને કહે છે કે ભાઈ આપણે પહેલાં એને આજે એની પરિસ્થિતિ જે છે બરાબર અત્યારે એ રેટ ટ્રેપ જે વેચી રહ્યો છે એમાંથી એને આપણે છોડાવીએ અને પછી કે તને ખબર પડશે કે હકીકતમાં કેવો છે બરાબર તો આમ એ લોકો વાતો કરી રહ્યા હોય છે વિદ્યાર્થી મિત્રો અને પછી આગળ શું થાય છે તે હવે આપણે જોવાનું છે આ બધા પેજ હું એટલા માટે ફેરવું છું કે તમને લોકોને ખ્યાલ આવે કે હવે આપણે કેટલું આ લેસન બાકી છે બરાબર છે તો આ પેજ ઉપરથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ નાવ લેટ અસ સી વોટ હેપન્સ ઇટ ઇઝ ક્વીવર ધેટ થિંગ્સ હેવ ગોન ડાઉન હિલ વિથ હિમ એઝ બેડલી એઝ ધેટ એઝ બેડલી એઝ ધેટ એટલે કે આવી રીતે આ બહુ ખરાબ છે કે એની સાથે કેટલું હેવ ગોન ડાઉન હિલ એટલે કે એની પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે એ ખૂબ જ વિચિત્ર છે એવું હુ સેડ સો સેડ ધ ડોટર એની પુત્રીએ કહ્યું લાસ્ટ નાઇટ આઈ ડીડ નોટ થિંક ધેર વોઝ એનીથિંગ અબાઉટ હિમ ટુ શો ધેટ હી હેડ વન્સ બીન એન એજ્યુકેટેડ મેન હવે એની પરિસ્થિતિ એટલી ખરાબ હતી વિદ્યાર્થી મિત્રો કે એની ડોટર એને કહે છે કે ભાઈ ગઈકાલે રાત્રે તો મેં જોયું જો કે મને એવું કાંઈ લાગ્યું નહીં કે એ પોતે એજ્યુકેટેડ વ્યક્તિ હોય યુ મસ્ટ હેવ પેશન્સ એવું કોણ કહે છે એ ડોટ આજે મિલનો ઓનર જે છે એ કહે છે માય લિટલ ગર્લ સેડ ધ ફાધર ફાધરે કહ્યું કે તું થોડીક ધીરજ રાખ એઝ સૂન એઝ હી ગેટ્સ ક્લીન એન્ડ ડ્રેસ્ડ અપ યુ વિલ સી સમથિંગ ડિફરન્ટ જેવો એ નહાશે અને સારી રીતે કપડાં પહેરશે એટલે તને કંઈક ફેરફાર દેખાશે લાસ્ટ નાઇટ હી વોઝ નેચરલી એમ્બેરેસ્ડ એટલે મૂંઝાયેલો હતો ગઈકાલે રાત્રે તો એ નેચરલી જ તે દેખીતી રીતે જે મૂંઝાયેલો હતો એને એમ થતું હતું કે હું કેવી રીતે જાઉં આ લોકોના ઘરે ધ ટ્રેમ્પ મેનર્સ વિલ ફોલ અવે વિથ હિમ વિથ ધ ટ્રેમ્પ ક્લોથ્સ વિથ ધ ટ્રેમ્પ ક્લોથ્સ ટ્રેમ્પ મેનર્સ એટલે ખરાબ જે ગંદી જે એની જે મેનર્સ હતી બધી
બરાબર છે, એ તને જે લાગ્યું કે ભાઈ આની મેનર્સ બરાબર નથી, તો એ બધી ટ્રેમ્પ મેનર્સ કહેવાય, એ બધી જતી રહેશે. આજે એણે ગંદા મેલા કપડાં પહેર્યા છે ને, એ ઉતરી જશે એક વખત, એટલે એની ગંદી આદતો પણ વહી જશે. તું એ કે જો તું આટલી કે ઉતાવળી થામા, એવું કોણ કહે છે? ફાધર કહે છે. જસ્ટ એઝ હી સેડ ધીસ ધ ડોર ઓપન એન્ડ ધ સ્ટ્રેન્જર એન્ટર્ડ. જસ્ટ એઝ હી સેડ ધીસ, એટલે કે જ્યારે એણે આમ કહ્યું ને, ત્યાં જ દરવાજો ખુલ્યો અને ઓલો જે અજાણી વ્યક્તિ હજી સુધી લાગતો હતો ને, એ અંદર આવ્યો. યસ, નાવ હી વોઝ ટ્રુલી ક્લીન એન્ડ વેલ ડ્રેસ્ડ. હવે તો હી વોઝ ટ્રુલી ક્લીન, ખરેખર ખૂબ જ સ્વચ્છ થઈ ગયો હતો અને સરસ રીતે એણે કપડાં પહેર્યા હતા. ધ વેલેટ હેડ બાથડ હિમ, કટ હિઝ હેર એન્ડ શેવડ હિમ. ઓલી જે વેલેટ મીન્સ જે હતી ને, જે સર્વન્ટ જેને કહેવાય, એણે એને નવરાવ્યો હતો અને કપડાં, સોરી, એના શું કહેવાય, વાળ કાપ્યા હતા અને એને દાઢી પણ કરી આપી હતી. મોર ઓવર હી વોઝ ડ્રેસ્ડ ઇન અ ગુડ લુકિંગ સ્યુટ ઓફ ક્લોથ્સ. અને એ જે છે એ સરસ મજાના પોશાકમાં, એટલે કે સરસ મજાના કપડાં એણે પહેરી લીધા હતા, વિચ બિલોંગ ટુ ધ આયરન માસ્ટર, કે જે આ આયરન માસ્ટર હતો ને, ઓનર હતો, બરાબર છે, એના કપડાં હતા. હી વોર એ વ્હાઇટ શર્ટ એન્ડ સ્ટાર્ચ્ડ કોલર એન્ડ હોલ શૂઝ. આ એણે કપડાં પહેર્યા છે વિદ્યાર્થી મિત્રો, વ્હાઇટ શર્ટ પહેર્યો છે, સ્ટાર્ચ કોલર, એણે મતલબ કે આમ એવા એ પ્રકારનું શૂટ આવે ને એ પહેર્યો છે, અને એણે વ્હાઇટ, સોરી, હોલ શૂઝ પહેર્યા છે. હવે એનું આખું જે એની એનું ચિત્ર જે છે વિદ્યાર્થી મિત્રો, એ બદલાઈ ગયું છે, બરાબર, એટલે કે એ પહેલાં જેવો લાગતો હતો એના કરતાં હવે અલગ દેખાઈ રહ્યો છે. બટ ઓલ ધો હિઝ ગેસ્ટ વોઝ નાવ સો વેલ ગ્રૂમ્ડ, ધ આયરન માસ્ટર ડીડ નોટ સીમ પ્લીઝ્ડ, એટલે ખુશ. હવે આ એનો જે ગેસ્ટ હતો ને વિદ્યાર્થી મિત્રો, આ એનો માલિક, એ પોતે, સોરી, મહેમાન, એ પોતે સરસ દેખાતો હતો, પરંતુ અત્યારે આ જે એનો આયરન માસ્ટર જે હતો એ ખરેખર નવાઈ પામે છે, એને એટલી ખુશી નથી થતી, કારણ કે હવે એ ધીરે ધીરે ઓળખવા લાગશે, બરાબર ને, કે આ વ્યક્તિ એ તો નથી કે જેને મેં ધાર્યો હતો. હી લુક્ડ એટ હિમ વિથ પકર્ડ બ્રો. આપણે પકર્ડ બ્રો એટલે એવા આઈબ્રો કરીને જોઈએ આપણે, કે જોવામાં કેમ આપણને કંઈક નવાઈ લાગતી હોય, આપણા નેણ કેમ ઊંચા થઈ જાય, કે આવી રીતના આમ નેરો થઈ જાય, એવી રીતને એણે જોયું આની સામે. એન્ડ ઇટ વોઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ વેન હી હેડ સીન ધ સ્ટ્રેન્જ ફેલો ઇન ધ અનસર્ટેન રિફ્લેક્શન ફ્રોમ ધ ફર્નેસ, હી માઇટ હેવ મેડ અ મિસ્ટેક. હવે એને લાગ્યું કે એણે જે ફર્નેસમાંથી એ જે ભઠ્ઠી શરૂ હતી ને આયરનની, બરાબર છે, એમાંથી જ્યારે એણે આનો રિફ્લેક્શન જોયો હતો, મતલબ કે આ વ્યક્તિને એણે જોઈ હતી, તો એ કદાચ એ અલગ હતી કેમ, અને એણે એનાથી એ ભાઈ પોતે ભૂલ કરી ગયા છે. બટ ધેટ ધેટ નાવ વેન હી સ્ટૂડ ધેર ઇન બ્રોડ ડે લાઇટ, ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ મિસ્ટેક હિમ ફોર એન ઓલ્ડ અક્વેન્ટન્સ. હવે જ્યારે એ પૂરી રીતે એ દાઢી કરીને સ્વચ્છ કપડાં પહેરીને ઊભો છે, એટલે હવે તો અશક્ય છે, હવે તો ભૂલ થઈ શકે એમ છે જ નહીં, એટલે કે હવે આયરન માસ્ટર જે છે એ ઓળખી જાય છે કે આ વ્યક્તિ તો આ નથી જે મેં ધાર્યો હતો. વોટ ડઝ ધીસ મીન, હી થંડર્ડ, અને એ તો ધ્રુજવા લાગ્યો કે ભાઈ આનો મતલબ શું, એ કે આ વ્યક્તિ એ નથી, તો એ અહીંયા શા માટે આવી અહીંયા એના ઘરે. ધ સ્ટ્રેન્જર મેડ નો એટેમ્પ્ટ ટુ ડિસિમ્યુલેટ, હી સો એટ વન્સ ધેટ ધ સ્પ્લેન્ડર હેડ કમ ટુ એન એન્ડ. હવે આ જે સ્ટ્રેન્જર હતો ને, એણે મેડ નો એટેમ્પ્ટ ટુ ડિસિમ્યુલેટ, એટલે કે એણે પણ આને એવી કોઈ ખાતરી કરાવવાની કોશિશ ન કરી કે પોતે ઓલી વ્યક્તિ જ છે જે આ આયરન માસ્ટરે ધારી હતી, બરાબર, એ ધારીને એને ઘરે લઈ આવ્યો તો એ જ વ્યક્તિ છે, એવું એણે આને કન્વિન્સ કરાવવાની કોશિશ ન કરી. એણે જોયું
કે એની જે ખુશી હતી આ આયરન માસ્ટરના ચહેરા પર જે પહેલાં દેખાતી હતી એ હવે નથી રહી. ઇટ ઇઝ નોટ માય ફોલ્ટ સર, હી સેઇડ, આઈ નેવર pretended to be anything but a poor trader and I pleaded and begged to be allowed to stay in the forge. એણે શું કીધું? એ કે સર આમાં મારી કોઈ ભૂલ નથી, મેં તો ક્યારેય આવો કોઈ દેખાવ નહોતો કર્યો, ક્યારેય એવો કોઈ ઢોંગ નહોતો કર્યો કે ભાઈ હું એ વ્યક્તિ છું જે તમે ધારો છો. એ મેં તો એકમાત્ર હું ત્યાં એક ટ્રેડર તરીકે હું હતો, આખી રાત મારે તો રહેવાનું હતું, એટલે એ જગ્યાએ તો હું એકમાત્ર ગરીબ અને સામાન્ય ટ્રેડર તરીકે જ હતો. બટ નો હાર્મ હેઝ બીન ડન, એટ વર્સ્ટ આઈ કેન પુટ ઓન માય રેગ્સ અગેઈન એન્ડ ગો અવે. પણ એ કે જો મેં તમને એ કે કોઈ નુકસાન નથી પહોંચાડ્યું, અને હું બહુ તો એ કે શું કરી શકું, એટ વર્સ્ટ એટલે બહુ તો એ કે હું શું કરી શકું કે હું મારા જે ચિત્રે હાલ ગંદા મેલા ફાટેલા કપડાં પહેરી લઉં પાછો અને હું જતો રહું. વેલ, સેઇડ ધ આયરન માસ્ટર, હેઝિટેટિંગ અ લિટલ, ઇટ વોઝ નોટ ક્વાઇટ ઓનેસ્ટ ઈધર, યુ મસ્ટ એડમિટ દેટ, એન્ડ આઈ શુડ નોટ બી સરપ્રાઇઝ્ડ ઇફ ધ શેરિફ would like to have something to say in the matter. Sheriff, sheriff એટલે પોલીસ, ત્યાંની પોલીસને શેરીફ કહી શકાય, બરાબર. એટલે આયરન માસ્ટર શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે હા ભાઈ, કે હવે તો તારે હકીકતમાં ઓનેસ્ટ રહેવાની જરૂર હતી, તારે મને કહેવાની જરૂર હતી કે ભાઈ તું એ વ્યક્તિ નથી, પરંતુ તે એવું કંઈ કીધું નહીં, એટલે હવે મને લાગે છે કે કદાચ એ કે આમાં જો પોલીસ કંઈ વચ્ચે પડે અને બોલે તો મને નવાઈ ન લાગે. એટલે એનો મતલબ એમ કે અહીંયા એનો ઈરાદો સ્પષ્ટ કરે છે કે તે હવે પોલીસને બોલાવશે. નાવ સી વોટ હેપન્સ, ધ ટ્રેમ્પ ટુક અ સ્ટેપ ફોરવર્ડ એન્ડ સ્ટ્રક ધ ટેબલ વિથ હિઝ ફિસ્ટ. હવે આ જે ટ્રેમ્પ હતો, બરાબર છે, આપણે આ જે વ્યક્તિ હતો રેડ ટ્રેપ સેલર, એની માટે ટ્રેમ્પ શબ્દ વાપર્યો છે કે એણે તો થોડોક આગળ ચાલ્યો અને ટેબલ પર જોરથી મુક્કો માર્યો એણે. નાવ આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ મિસ્ટર આયરન માસ્ટર હાઉ થિંગ્સ આર, હી સેઈડ. હવે એ કહેવા જાય છે, જુઓ કે હવે હું તમને કહું છું, એ કે આયરન માસ્ટરને કહે છે કે હવે હું તમને કહું છું કે વસ્તુઓ બધી કેમ હોય છે. જુઓ કે ધીસ હોલ વર્લ્ડ ઇઝ નથિંગ બટ અ બિગ રેટ ટ્રેપ. આ જે આખી દુનિયા જે છે એ કાંઈ નથી પરંતુ શું છે, માત્ર ને માત્ર એક ઉંદરની જાળ છે કે જેમાં લોકો ફસાઈ જાય છે. ઓલ ધ ગુડ થિંગ્સ દેટ આર ઓફર્ડ ટુ યુ આર નથિંગ બટ ચીઝ rinds and bits of pork set out to drag a poor fellow. એટલે એનો મતલબ એમ છે કે જે બધી જ વસ્તુઓ જે છે ને કે જે તમને ઓફર કરવામાં આવે છે એ બીજું કાંઈ નથી પણ એક ચીઝ હોય, કે બોલો નાનકડો એવો ચીઝનો કટકો મૂકી દીધો હોય પાંજરાની અંદર, કે નાનકડો એવો માંસનો કટકો મૂકી દીધો હોય, એવું જ છે કે તમને લોકોને અંદરની તરફ ખેંચવા માટે, બરાબર. ટુ ડ્રેગ યુ ઇન ટુ ટ્રબલ, એટલે કે ટ્રબલ એટલે અહીંયા એક રેડ ટ્રેપ, બરાબર છે, એને ટ્રબલ સાથે સરખાવી છે કે ઓલું ઉંદર કેમ ફસાઈ જાય અંદર ઝાડની અંદર ટ્રેપની અંદર, એમ એ કે તમે લોકો આવું બધું જોઈને મુસીબતમાં ફસાઈ જાઓ છો. એન્ડ ઇફ ધ શેરીફ કમ્સ નાવ એન્ડ લોક્સ મી અપ ફોર ધીસ, ધેન યુ Mr. Iron Master must remember that a day may come when you yourself may want to get a big piece of pork and then you will get caught in the trap. એ કે હું કેમ સારી વસ્તુ, એ કે મને તો એમ કે આ બધું સારું થશે એમ કરીને કે હું આવ્યો અને ઝાડમાં ફસાઈ ગયો, તો એક દિવસ એમ કરીને ભલે પોલીસ ભલે મને પકડી જાય અને મને લોકઅપમાં નાખી દે પૂરી દે, પણ યાદ રાખજો કે એક દિવસ તમે પણ આવા જ કોઈક આવી જ કોઈક લાલચમાં જશો અને ટ્રેપની અંદર ગેટ કોટ ઇન ધ ટ્રેપ, એટલે કે ટ્રેપની અંદર તમે પણ ફસાઈ જશો, પકડાઈ જશો. ધ આયરન માસ્ટર બિગેન ટુ લાફ, હવે આયરન માસ્ટરે તો હસવાનું શરૂ કર્યું કે હવે આ શું વાત કરે છે કે. ધેટ વોઝ નોટ સો બેડલી સેઇડ માય ગુડ ફેલો,
that was not so badly said, my good fellow. Perhaps we should let the sheriff alone on Christmas Eve. શું કહે છે કે ભાઈ આ કાંઈ બહુ એટલું બધું તે ખરાબ રીતે કીધું નથી કે વી શુડ લેટ ધ શેરીફ અલોન ઓન ક્રિસમસ એવ. એ કે હવે તો આપણે એ કે ક્રિસમસ એવમાં એ કે પોલીસને બોલાવવી જ પડશે એ કે. બટ નાવ ગેટ આઉટ ઓફ હિયર એઝ ફાસ્ટ એઝ યુ કેન. હવે જો વી શુડ લેટ ધ શેરીફ અલોન ઓન ક્રિસમસ એવ એટલે એનો મતલબ એમ થશે વિદ્યાર્થી મિત્રો કે હવે ક્રિસમસ એવ છે એટલે આપણે એ કે પોલીસને નથી બોલાવવી. બરાબર કે જાવા દો, પોલીસને નથી બોલાવી, પણ એ કે હવે તું એ કે અહીંથી જેટલી જલ્દી બની શકે એટલી જલ્દી તું અહીંથી ચાલતો થા, એટલે કે જતો રહે. એવું કોણ કહે છે? એવું આ આયરન માસ્ટર કહે છે. બટ જસ્ટ એઝ ધ મેન વોઝ ઓપનિંગ ધ ડોર ધ ડોટર સેડ આઈ થિંક હી ઓટ ટુ સ્ટે વિથ અસ ટુડે. પરંતુ જેવો આ વ્યક્તિ પોતે બરાબર એ દરવાજો ખોલી રહ્યો હોય છે ત્યાં જ એની ડોટર આવે છે અને કહે છે કે ભાઈ મને એવું લાગે છે કે આણે આપણી સાથે રહેવું જોઈએ એ કે આજે. આઈ ડોન્ટ વોન્ટ હિમ ટુ ગો. મારે કે હું એવું નથી ઈચ્છતી કે તે ચાલ્યો જાય. એન્ડ વિથ ધેટ શી વેન્ટ એન્ડ ક્લોઝ ધ ડોર. અને આવું કહીને તેણી દરવાજા પાસે જાય છે અને દરવાજો બંધ કરી દે છે. અને રેડ ટ્રેપને સેલર જે છે એને એમ કહે છે કે ભાઈ તું અહીં જ રહી જાય કે. What in the world are you doing? said the father. Yes, શું એટલે આમ કેમ ગુસ્સાની ભાવનાથી? What in the world? એમ બરાબર કે ગુસ્સાની ભાવનાથી કહે છે કે તું આ શું કહી રહી છો એ કેમ, તું શું કરી રહી છો? The daughter stood there quite embarrassed and hardly knew what to answer. હવે આ જે પુત્રી જે છે એ ત્યાં ઊભી રહી બરાબર ઇમ્બેરેસ્ડમાં, એ પણ મૂંઝાઈને ઊભી રહી અને એને ભાગ્ય એને ખબર જ નહોતી કે હવે એણે શું કહેવું જોઈએ, શું જવાબ દેવો. ધેટ મોર્નિંગ શી હેડ ફેલ્ટ સો હેપી વેન શી થોટ હાઉ હોમ લાઈક એન્ડ ક્રિસમસી શી વોઝ ગોઈંગ ટુ મેક થિંગ્સ ફોર ધ પુઅર હંગ્રી રેચ. હવે એ રાત્રિએ તે સવારે તેણીને એવું લાગ્યું હતું, એક બહુ ખુશી થઈ હતી એને. એટલી ખુશી એટલા માટે થઈ હતી કે એ પોતે એવું અનુભવતી હતી, ફીલ કરતી હતી કે હવે આ ક્રિસમસનું જે વાતાવરણ જે છે અને એમાં એ કે હોમ લાઈક ફૂડ બનાવશે. કોની માટે? તો કે ગરીબ આ જે પુઅર હંગ્રી રેચ જે છે એના માટે. શી કુડ નોટ ગેટ અવે ફ્રોમ ધ આઈડિયા all at once and that was why she had interceded for the vagabond. Vagabond એટલે રખડું બરાબર, કામ ધંધા વગરનો જે આટા મારતો હોય એને વેગાબોન્ડ કહેવાય. અને શી કુડ નોટ ગેટ અવે ફ્રોમ ધ આઈડિયા ઓલ એટ વન્સ. હવે એના ફાધરે તો કહી દીધું આને કે ભાઈ તું જતો રહી કે, પણ તેણીને આ આઈડિયા ગમ્યો નહીં બરાબર. એન્ડ ધેટ વોઝ વાય શી હેડ ઇન્ટરસીડેડ ફોર ધ વેગાબોન્ડ. આ જે ઇન્ટરસીડ કરવું એટલે કે વચ્ચે પડવું બરાબર, અને આ કારણે તે આ વેગાબોન્ડની વચ્ચે પડી રહી હતી. એના ફાધરને સમજાવી રહી હતી કે ભાઈ તમે જાઓ નહીં અહીંથી, આપણે એને જવા ન દેવો જોઈએ, એવું એના ફાધરને સમજાવી રહી હતી. આઈ એમ થિંકિંગ ઓફ ધીસ સ્ટ્રેન્જર હિયર સેડ ધ યંગ ગર્લ. He walks and walks the whole year long and there is probably not a single place on the world, on the whole country where he is welcome and can feel at home. શું કહે છે છોકરી આ જે છે એની ગર્લ એટલે કે એની ડોટર શું કહે છે કે ભાઈ હું આ સ્ટ્રેન્જર વિશે વિચારી રહી છું કે તે આખો દિવસ અને હંમેશા ચાલીએ જ રાખે છે બરાબર, પરંતુ એવું કોઈ સ્થળ નથી કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આ બિચારો રહી શકે અને એને એમ લાગે કે નહીં આ મારું આમ ઘર જેવું લાગે, એવું કોઈ સ્થળ નથી. કારણ કે એ તો જ્યાં જ્યાં જાય છે ત્યાં બધા એને ધુત્કારે છે, બધા એને નફરત કરે છે. વેર એવર હી ટર્ન્સ હી ઇઝ ચેસ્ટ અવે. ચેસ્ટ અવે એટલે ભગાડી મૂકવું, હાંકી કાઢવું.
Always he is afraid of being arrested and cross-examined. શું કહે છે ડૉક્ટર કે ભાઈ જ્યાં જ્યાં તે જાય છે બિચારો ત્યાં હી ઇઝ સ્ટ્રેસ્ડ, હવે એને હાંકી કાઢવામાં આવે છે. તે હંમેશા ડરેલો હોય છે અને એને હંમેશા બીક લાગતી હોય છે કે ક્યાંક તેની ધરપકડ થઈ જશે, પોલીસ એને પકડી જશે. તો આઈ શુડ લાઇક ટુ હેવ હિમ એન્જોય અ ડે ઓફ પીસ વિથ અસ હિયર જસ્ટ વન ઇન ધ હોલ યર. તો એ કે મારી એવી ઈચ્છા છે કે તે અહીંયા આપણી સાથે રહે અને આ એક દિવસ જે માત્ર આવે છે વર્ષની અંદર એ એન્જોય કરે આપણી સાથે અને શાંતિથી રહે. એવું કોણ કહે છે સ્ટુડન્ટ? ડોટર કહે છે. અને આ તમારે ખાસ યાદ રાખવાનું છે કોણ શું કહે છે, બરાબર. ધ આયરન માસ્ટર મમ્બલ્ડ સમથિંગ ઇન હિઝ બિયર્ડ. હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ અપોઝ હર. હવે આજે આયરન માસ્ટર તો એ થોડુંક દાઢીમાં, બિયર્ડ મીન્સ દાઢીમાં થોડુંક કંઈક બડબડે છે, મંબલ કરે છે એટલે બડબડે છે. અને હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ અપોઝ હર. તે એનો વિરોધ કરી શકતો નથી કે ભાઈ આ નથી બરાબર, આમ ન કરવું જોઈએ, એવું એને કહી શકતો નથી. ઇટ વોઝ ઓલ અ મિસ્ટેક ઓફકોર્સ શી કન્ટિન્યુડ. એ કે એ ભૂલ હતી, બરાબર, કે તમે એને આવી રીતના આમ એને શું માન્યો કે ભાઈ આ તો મારી સાથે આર્મીમાં હતો કે એવી કોઈ વ્યક્તિ છે, બરાબર, અને એને અહીંયા તમે લઈ આવ્યા, એ મિસ્ટેક છે, ચાલો. બટ એની વે આઈ ડોન્ટ થિંક વી ઓટ ટુ ચેઝ અવે અ હ્યુમન બિઈંગ હુમ વી હેવ આસ્ક ટુ કમ હિયર એન્ડ ટુ હુમ વી હેવ પ્રોમિસ્ડ ક્રિસમસ દેર, સોરી ક્રિસમસ ચીયર. પરંતુ એ કે મને યોગ્ય નથી લાગતું કે આપણે આ વ્યક્તિને અહીંથી હાંકી કાઢવો જોઈએ, બરાબર. મને એ યોગ્ય નથી લાગતું એ કેમકે આપણે જેને અહીં લઈ આવ્યા હતા એટલે મને યોગ્ય લાગતું જ નથી કે આપણે એને અહીંથી કાઢી મૂકવો જોઈએ. યુ ડુ પ્રીચ વર્સ ધેન અ પાર્સન, સેડ ધ આયરન માસ્ટર. આઈ ઓનલી હોપ યુ વિલ નોટ હેવ ટુ રિગ્રેટ ધીસ. એ કે તું તો ભાષણ જ આપો છો ઓલા પાદરીની જેમ, ક્રિસ ઓલા ચર્ચની અંદર કેમ આપે. એ કે હું માત્ર આશા રાખું છું કે તારે પછી પસ્તાવવું ન પડે. એ કે એટલે કે તું આને નથી જવા દેતી પણ તારે એ કે પસ્તાવવું ન પડે, એ કે તું યાદ રાખજે એવી હું આશા રાખું છું. ધ યંગ ગર્લ ટુક ધ સ્ટ્રેન્જર બાય ધ હેન્ડ એન્ડ લેડ હિમ અપ ટુ ધ ટેબલ. પછી આ જે યંગ ગર્લ જે છે એને હાથ પકડીને લઈ જાય છે સ્ટ્રેન્જરને, એટલે કે આ રેટ ટ્રેપ સેલરને, અને એને ટેબલ પર બેસાડે છે. નાવ સિટ ડાઉન એન્ડ ઈટ. હવે તું એ કે અહીંયા બેસી જા અને જમ, મતલબ અહીંયા જમવાનું, મતલબ ખાઈ લે. શી સેડ ફોર શી કુડ સી ધેટ હર ફાધર હેડ ગીવન ઇન. ગીવન ઇન એટલે આશા છોડી દીધી હતી, કારણ કે હવે તેણીને લાગતું હતું કે એના પિતાજીએ તો આશા છોડી દીધી હતી, એટલે કે હવે તો એ માની ગયા હતા, એ કાંઈ જીદ કરી રહ્યા ન હતા આ માણસને કાઢી મૂકવાની. ધ મેન વિથ રેડ ટ્રેપ સેડ નોટ એ વર્ડ. હવે આ જે રેડ ટ્રેપ સેલર હતો એ તો કાંઈ શબ્દ બોલ્યો જ નહીં. હી ઓનલી સેટ ડાઉન એન્ડ હેલ્પ હિમસેલ્ફ ટુ ધ ફૂડ. હેલ્પ હિમસેલ્ફ ટુ ધ ફૂડ એટલે આ એક ઇડિયમ છે, એટલે કે એ તો માત્ર શાંતિથી બેઠો અને જમવા લાગ્યો. ટાઈમ આફ્ટર ટાઈમ, શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? આ ટાઈમ આફ્ટર ટાઈમ એટલે કે વારંવાર, હા, તે શું કરી રહ્યો હતો? વારંવાર હી લુક્ડ એટ ધ યંગ ગર્લ હુ હેડ ઇન્ટરસીડેડ ફોર હિમ. વાય હેડ શી ડન ઇટ? વોટ કુડ ધ ક્રેઝી આઈડિયા બી? હવે ટાઈમ એન્ડ ટાઈમ એટલે વારંવાર એ પાછો આ છોકરીની સામે પણ જોતો હતો કે જે વચ્ચે પડી હતી અને એણે આને જતા રોક્યો હતો, એટલે એને એમ થાય છે કે આની પાછળનો આઈડિયા શું હશે એ કે. આફ્ટર ધેટ ક્રિસમસ એવ એટ રામજોસ પાસ્ટ જસ્ટ એઝ ઇટ ઓલવેઝ હેડ. હવે એ પછી આ આખી ઘટના બની એ પછી આજે રામજો જે છે, બરાબર, એ જગ્યાએ ક્રિસમસ દર વર્ષની માફક પૂરી થઈ ગઈ, જેવી રીતે દર વર્ષે ક્રિસમસમાં થતું હોય એ જ આ વખતે પણ થયું. ધ સ્ટ્રેન્જર ડીડ નોટ કોઝ એની ટ્રબલ બીકોઝ હી ડીડ નથિંગ બટ સ્લીપ.
द होल फॉरनून ही ले ऑन द सोफा इन वन ऑफ द गेस्ट रूम्स एंड स्लेप्ट एट वन स्ट्रेच एट वन स्ट्रेच એટલે કે એક ધારો એ સૂતો જ રહ્યો. જો આ જે સ્ટ્રેન્જર હતો ને રેડ ટ્રેપ સેલર, એણે પછી આખું કાંઈ આ લોકો નુકસાન ન પહોંચાડ્યું, કારણ કે એ માત્ર ને માત્ર ગેસ્ટ રૂમની અંદર સૂતો જ રહ્યો, એક ધારો સૂતો જ રહ્યો. એટ નૂન દે વોક હિમ અપ સો દેટ હી કુડ હેવ હિઝ શેર ઓફ ધ ગુડ ક્રિસમસ ફેર, બટ આફ્ટર દેટ હી સ્લેપ્ટ અગેઇન. હવે બપોરે એણે આ માણસને જગાડ્યો કે ભાઈ ચાલ તું આ ક્રિસમસનું જે છે એ તું જમી લે, એને એનો શેર મળે એ માટે એણે જગાડ્યું. પણ આ ભાઈ તો શું કર્યું, એણે એની પછી એ ભાઈ પોતે પાછા સૂઈ જ ગયા. એટલે કે જરી કે એ બેઠતા નથી, જો આ રેડ ટ્રેપ સેલર બેઠતો નથી કે જાગતો નથી, એ માત્ર સૂતો જ રહે છે. ઇટ સીમ એઝ ધો ફોર મેની યર્સ હી હેડ નોટ બીન એબલ ટુ સ્લીપ એઝ ક્વાઇટલી એન્ડ સેફલી એઝ હિયર એટ રામસજોમ. હવે એવું પણ લાગે છે કે જાણે વર્ષોથી, શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે જાણે વર્ષોથી એ પોતે આવી શાંતિથી સૂતો જ ન હતો, આવી સલામતીથી સેફલી એટલે સલામતીથી એ સૂતો જ ન હોય, જાણે કે એમ એને વર્ષો પછી સૂવાનું મળ્યું હોય એવો એક ધારો સૂઈ રહ્યો હતો. ઇન ધ ઇવનિંગ વેન ધ ક્રિસમસ ટ્રી વોઝ લાઇટેડ ધે વોક હિમ અગેઇન They walk him up again and he stood for a while in the drawing room, blinking as though the candlelight hurt him. But after that he disappeared again. હવે સાંજે જે ક્રિશ્ચન લોકો ક્રિસમસમાં ક્રિસમસ ટ્રી લાઇટ કરે ને, બરાબર, એને શું કરે, રોશની કરે, બરાબર. આપણે કેમ દિવાળીમાં રોશની કરીએ, એમ એ લોકો ક્રિસમસ ટ્રીની રોશની કરે ક્રિસમસની સાંજે. તો એ જ્યારે એની માટે આ લોકો એને જગાડ્યો તો એ પોતે જાગ્યો અને ઊભો રહ્યો, ખાલી જોતા. પણ એને આમ કેમ કેન્ડલ લાઇટથી એને હર્ટ થતું હોય એ રીતે એ જોતા ઊભો રહ્યો. અને પછી આ પ્રસંગ પછી એ પોતે પાછો ડિસઅપિયર થઈ જાય છે, એટલે કે જતો રહે છે ત્યાંથી. ટુ અવર્સ લેટર હી વોઝ અરાઉઝડ વન્સ મોર. હી ધેન હેડ ટુ ગો ડાઉન ઇન ટુ ધ ડાઇનિંગ રૂમ એન્ડ ઇટ ધ ક્રિસમસ ફિશ એન્ડ પોરેજ. ક્રિસમસ ફિશ એન્ડ પોરેજ એટલે કે આ જે ક્રિસમસનો જે હલવો આવે એક પ્રકારનો, બરાબર, અને એની જે ફિશ હોય આ એક ક્રિસમસ ફૂડ છે. તો એને પાછો જગાડવામાં આવ્યો ટુ અવર્સ લેટર. હા વિદ્યાર્થી મિત્રો સમજો, બે કલાક પછી એને પાછો જગાડવામાં આવ્યો, ઉઠાડવામાં આવ્યો અને એને ડાઇનિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો કે જ્યાં આ ક્રિસમસ ફિશ અને પોરીજ એને ખાવાની હતી, ઓફર કરવામાં આવ્યું. એઝ સૂન એઝ ધે ગોટ અપ ફ્રોમ ધ ટેબલ હી વેન્ટ અરાઉન્ડ ટુ ઇચ વન પ્રેઝન્ટ એન્ડ સેડ થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ. હવે એણે પોતે જમવાનું પૂરું કરી નાખ્યું એટલે એ ભાઈ પોતે ડાઇનિંગ ટેબલ ઉપરથી ઊભા થઈ ગયા અને બધાની પાસે જઈ અને થેન્ક યુ એમ બધાને એણે કહ્યું. નાઉ લેટ અસ સી વોટ હેપન્સ. બટ વેન હી કેમ ટુ ધ યંગ ગર્લ શી ગેવ હિમ ટુ અન્ડરસ્ટેન્ડ that it was her father's intention that the suit which he wore was to be a Christmas present. He did not have to return it, and if he wanted to spend next Christmas Eve in a place where he could rest in peace and be sure that no evil would befall him. હવે જો અહીંયા સુધીનું સમજી લો પહેલાં, કે આ વ્યક્તિએ ઊભા થઈને બધાને થેન્ક યુ કીધું, પછી એની ડોટર પાસે આવે છે એટલે કે આ છોકરી પાસે, ત્યારે એને એવું ભાન કરાવે છે, એવું સમજાવે છે કે આ જે સૂટ પહેર્યો છે એણે, બરાબર ને, સૂટ પહેર્યો હતો એ એના ફાધરનો હતો, એના તરફથી ગિફ્ટ છે એટલે એણે પાછો આપવાની જરૂર નથી. અને જો એ વ્યક્તિ ચાહે તો આવતા વર્ષે પણ ક્રિસમસ એવ ઉપર એ પોતે આ જગ્યાએ આવી શકે છે કે જ્યાં એ પોતાને સલામત માનતો હોય, એને પોતાને ગમતું હોય એ જ જગ્યાએ એ સ્થળે પાછો આવી શકે છે. હી
વુડ બી વેલકમ બેક અગેઇન, એટલે કે એને પાછો એનું સ્વાગત છે એમ, એટલે કે આવકાર્ય છે. હી વુડ નોટ બી ચેસ્ટ અવે, એને હાંકી કાઢવામાં નહીં આવે, કાઢી મૂકવામાં નહીં આવે, પરંતુ એને ત્યાં રાખવામાં આવશે. ધ મેન વિથ ધ રેડ ટ્રેપ્સ ડીડ નોટ આન્સર એનીથિંગ ટુ ધીસ. હી ઓનલી સ્ટેર્ડ એટ ધ યંગ ગર્લ ઇન બાઉન્ડલેસ અમેઝમેન્ટ. અમેઝમેન્ટ એટલે નવાઈ, આશ્ચર્ય, સરપ્રાઈઝ. હવે આ રેડ ટ્રેપ સેલરે એ વખતે કાંઈ કીધું નહીં, પરંતુ એણે તો આ છોકરીની સામે ખાલી જોયું, નવાઈથી જોયું કે ઓહો આ લોકો કેટલા સારા છે એમ. એ રીતે ધ નેક્સ્ટ મોર્નિંગ ધ આયરન માસ્ટર એન્ડ હિઝ ડોટર ગોટ અપ ઇન ગુડ સીઝન. ઇન ગુડ સીઝન એટલે વહેલા, હા વહેલા, ટુ ગો ટુ ધ અર્લી ક્રિસમસ સર્વિસ. ધેર ગેસ્ટ વોઝ સ્ટીલ અસ્લીપ એન્ડ ધે ડીડ નોટ ડિસ્ટર્બ હિમ. બીજા દિવસે સવારે વહેલા ઉઠ્યા આયરન માસ્ટર અને એની ડોટર, કારણ કે ક્રિસમસનો માહોલ હતો, પ્રસંગ હતો, એટલે ચર્ચમાં જવા માટે, બરાબર છે, ત્યાં આગળ ક્રિસમસની જે પ્રાર્થના હોય ને એ કરવા માટે. અને આ જે ગેસ્ટ હતો એ લોકોનો, એટલે કે આ રેડ ટ્રેપ સેલર, એ તો હજી સૂતો જ હતો. વેન એટ અબાઉટ 10 o'clock ધે ડ્રો બેક ફ્રોમ ધ ચર્ચ, ધ યંગ ગર્લ સેટ એન્ડ હંગ હર હેડ ઇવન મોર. હવે શું થાય છે કે જ્યારે લગભગ 10 o'clock એ લોકો પાછા આવ્યા ને, ત્યારે આ જે યંગ ગર્લ હતી ને એ બેઠી અને એનું જે હેડ હતું ને, એટલે કે એનું જે મસ્તક, માથું, એ શું હતું જોઈએ, ડિજેક્ટેડલી ધેન યુઝવલ. હવે એ લોકોને ચર્ચમાં કંઈક આ વ્યક્તિ વિશે એવી ખબર પડી હતી, હા વિદ્યાર્થી મિત્રો, એટલે એ લોકો તો આશ્ચર્યથી અને આમ નિરાશાથી પાછા આવે છે કે ભાઈ આ વ્યક્તિ વિશે એને કંઈક ખબર પડી હશે. એટલે એટ ચર્ચ શી હેડ લર્ન ધેટ વન ઓફ ધ ઓલ્ડ ક્રાફ્ટર્સ ઓફ ધ આયરન વર્ક્સ હેડ બીન રોબ્ડ બાય અ મેન હુ વેન્ટ અરાઉન્ડ સેલિંગ રેડ ટ્રેપ્સ. જો એ લોકોને ચર્ચમાં આ વ્યક્તિ વિશે ખબર પડે છે કે એ લોકોને એ જાણ થાય છે કે એક ક્રાફ્ટર હતો, એને એક રેડ ટ્રેપ સેલર હતો જે વ્યક્તિ, એણે લૂંટી લીધો હતો. એટલે આ લોકોને શું થાય છે કે આ વ્યક્તિ તો આ જ છે કે જેને એ લોકોએ ઘરમાં આશરો આપ્યો હતો, ઘરમાં રાખ્યો હતો. યસ ધેટ વોઝ અ ફાઇન ફેલો યુ લેટ ઇન ટુ ધ હાઉસ, સેઈડ હર ફાધર. આઈ ઓનલી વોન્ડર હાઉ મેની સિલ્વર સ્પૂન્સ આર લેફ્ટ ઇન ધ કપબર્ડ બાય ધીસ ટાઈમ. બાય ધીસ ટાઈમ એટલે આ સમય સુધીમાં આયરન માસ્ટર શું કહે છે વિદ્યાર્થી મિત્રો, એની ડોટરને કહે છે કે હા કે આ વ્યક્તિ આ જ છે, કે અને હવે તો હું પણ એવું વિચારું છું કે કેટલા સિલ્વર સ્પૂન બાકી રહ્યા હશે. એટલે એનો મતલબ એમ થયો કે હવે ઘરમાં કેટલું બાકી રહ્યું હશે, કે મને તો નવાઈ લાગે છે, કારણ કે એ બધું ઉપાડીને જતો રહ્યો હશે, એવું આ લોકો માને છે, ખાસ કરીને આયરન માસ્ટર. ધ વેગન હેડ હાર્ડલી સ્ટોપ્ડ એટ ધ ફ્રન્ટ સ્ટેપ વેન ધ આયરન માસ્ટર આસ્ક ધ વોલેટ વેધર ધ સ્ટ્રેન્જર વોઝ સ્ટીલ ધેર. હજી તો આ જે વેગન હતી ને, વેગન મીન્સ ગાડી, બરાબર, વ્હીકલ, કે જેમાં એ લોકો ચર્ચથી ઘરે આવ્યા, હજી ઊભું રહ્યું ત્યાં જ એણે વોલેટને પૂછ્યું કે ભાઈ ઓલો છે કે નહીં એમ. હી એડેડ દેટ હી હેડ હર્ડ એટ ચર્ચ દેટ ધ મેન વોઝ અ થીફ. The wallet answered that the fellow had gone and that he had not taken anything with him at all. હવે જો આ વોલેટ હતી, એણે તો આને કીધું આયરન માસ્ટરને કે એ સ્ટ્રેન્જર તો જતો રહ્યો છે અને એની સાથે કાંઈ લેતો ગયો નથી, એની સાથે એણે પોતે કાંઈ લઈ ગયો નથી અહીંથી, કે એટલે તમે ચિંતા ન કરો. ઓન ધ કોન્ટ્રરી He had left behind a little package which Miss Williamson was to be kind enough to accept as a Christmas present. શું કહે છે કે on the contrary, એટલે કે લઈ તો નથી ગયો, પણ આનાથી વિરુદ્ધમાં એણે શું કર્યું, આપણને વિશ્વાસ ન આવે એવી કોઈ વાત હોય એને કહેવાય on the contrary, કે એણે એક પેકેટ એ ભાઈ પોતે છોડતા ગયા છે, કે જે આ મિસ વિલિમેન્સોન, બરાબર છે, એટલે કે આની ડોટરનું નામ છે, એના માટે એ છે. સી વોટ હેપન્સ નાવ. ધ યંગ ગર્લ ઓપન ધ પેકેજ વિચ વોઝ સો બેડલી ડન અપ
that the contents came into view at once. હવે આ જે યંગ ગર્લ હતી બરાબર ડોટર હતી એણે તો પેકેજ ખોલ્યું કે જે ઇટ વિચ વોઝ સો બેડલી ડન અપ એટલે કે આમ જે પડીકું બાંધ્યું હોય ને એ એટલું એ બેડલી હતું સરસ રીતે ન હતું કારણ કે એની અંદર જે વસ્તુ હતી ને એ બહાર દેખાઈ રહી હતી. શી ગેવ અ લિટલ ક્રાય ઓફ જોય. શી ફાઉન્ડ અ સ્મોલ રેટ ટ્રેપ એન્ડ ઇન ઇટ લે થ્રી રિંકલ ટેન ક્રોનોર નોટ્સ. હવે આ જે નોટ કઈ હતી વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોવું જોઈએ કે ઓલા જે ક્રોફ્ટરના ઘરેથી એણે લૂંટી હતી ને જ્યાં એક રાત રહ્યો હતો એ ત્યાં બરાબર એના પાસેથી જે લૂંટી હતી આ એ જ ક્રોનોર નોટ હતી અને આ પેકેટની અંદર એક રેટ ટ્રેપ હતું નાનકડું એવું. એટલે આ જ્યારે પેકેટ ખોલ્યું ને એટલે ડોટર જે હતી છોકરી એ આનંદથી ચીસ પાડી ઉઠી રાડ પાડી ઉઠી કે ઓહો આની અંદર તો આ છે. બટ ધેટ વોઝ નોટ ઓલ. In the rat trap lay also a letter written in large jagged characters. મોટા અક્ષરે અને આમ કેમ ગડબડિયા અક્ષરો આમ બરાબર લખાયેલું ન હોય જેગ્ડ કેરેક્ટર્સમાં હતું આમ ઉપસી આવેલું થોડું એવા અક્ષરે એણે લખ્યો હતો લેટર. શું લખ્યું હતું એ લેટરની અંદર? ઓનર્ડ એન્ડ નોબલ મિસ, સિન્સ યુ હેવ બીન સો નાઇસ ટુ મી ઓલ ડે લોંગ એઝ ઇફ આઈ વોઝ અ કેપ્ટન. આ લોકો એને કેપ્ટન ધારીને લઈ આવ્યા હતા ને બરાબર. એણે એને કહે છે કે માનનીય મિસ, તમે એ કે મારી પ્રત્યે ખૂબ જ સારા રહ્યા અને તમે મને એવી રીતે ટ્રીટ કર્યો જાણે કે હું કેપ્ટન જ હોઉં. આઈ વોન્ટ ટુ બી નાઇસ ટુ યુ. તમે એવી રીતે મને ટ્રીટ કર્યો, મારી એવી રીતે સાર સંભાળ લીધી, મને એવી રીતે સાચવ્યો, એટલે હું પણ એવું ઈચ્છું છું કે હું તમારી સાથે સારો રહું, એમ સારી રીતે રહું. ઇન રિટર્ન એઝ ઇફ આઈ વોઝ અ રિયલ કેપ્ટન. શું કહે છે કે આઈ વોન્ટ ટુ બી નાઇસ ટુ યુ ઇન રિટર્ન એઝ ઇફ આઈ વોઝ અ રિયલ કેપ્ટન, કે હું પણ જાણે સાચો જ કેપ્ટન હો એ રીતે હું તમારી સાથે વર્તન કરું, એ રીતે હું તમારી સાથે રહું. ફોર આઈ ડુ નોટ વોન્ટ યુ ટુ બી ઇમ્બેરેસ્ડ એટ ધીસ ક્રિસમસ સિઝન બાય અ થીફ. અને હું તમને એ કે એક ચોર જે તમને મુસીબતમાં મૂકે, મુશ્કેલીમાં મૂકે, એમ હું તમને કરવા માંગતો નથી. આવું કોણ લખે છે વિદ્યાર્થી મિત્રો? આ રેટ ટ્રેપ સેલર બરાબર. બટ યુ કેન ગીવ બેક ધ મની ટુ ધ ઓલ્ડ મેન ઓન ધ રોડ સાઇડ હુ હેઝ ધ મની પાઉચ હેંગિંગ ઓન ધ વિન્ડો ફ્રેમ એઝ અ બેઇટ ફોર પુઅર વોન્ડરર્સ. શું કહે છે કે હું તમને શું કહું છું કે તમે આ જે મની જે છે મેં તમને આપ્યા બરાબર છે એ તમે ઓલા ઓલ્ડમેનને આપી દો. એ ઓલ્ડમેન એ પોતે મની પાઉચ બરાબર એટલે કે પૈસાનું જે પર્સ જે છે એ બારી ઉપર એવી રીતે ટીંગાડે છે કે જ્યારે એ શું હોય બેઇટ હોય. બેઇટ એટલે લલચાવવા માટે. ઓલા જે રખડું હોય ને બધા વોન્ડરર્સ એટલે રખડું જે વ્યક્તિઓ હોય કામ ધંધા વગરના એને લલચાવવા માટે કેમ એ બારી પાસે એક બેઇટ તરીકે મૂકતો હોય એને કે એ વ્યક્તિને તમે આ પૈસા પાછા આપી દો એવું હું તમને કહું છું. ધ રેટ ટ્રેપ ઇઝ અ ક્રિસમસ પ્રેઝન્ટ ફ્રોમ અ રેટ હુ વુડ હેવ બીન કોટ ઇન ધીસ વર્લ્ડ્સ રેટ ટ્રેપ ઇફ હી હેડ નોટ બીન રેઇઝ ટુ કેપ્ટન બીકોઝ ઇન ધેટ વે હી ગોટ પાવર ટુ ક્લિયર હિમસેલ્ફ. શું કહે છે કે અને આ જે રેટ ટ્રેપ જે છે એ મારા તરફથી તમને ક્રિસમસની ગિફ્ટ છે બરાબર, પ્રેઝન્ટ છે. કારણ કે જો આજે તમે મને કેપ્ટન તરીકે ન રાખ્યો હોત બરાબર, એવો તમે મને ન માન્યો હોત તો મને મારી જાતને એક કેપ્ટન તરીકે સુધારવાની મને આ તક મળી ન હોત બરાબર. કારણ કે બીકોઝ ઇન ધેટ વે હી ગોટ પાવર ટુ ક્લિયર હિમસેલ્ફ. કારણ કે તમે મને કેપ્ટન માન્યો એટલે મને પણ એક તક મળી, પાવર મળ્યો કે હું મારી જાતને સુધારું. આવું એ લખે છે વિદ્યાર્થી મિત્રો. રિટર્ન વિથ ફ્રેન્ડશીપ એન્ડ હાઈ રિગાર્ડ કેપ્ટન વોન સ્ટોલ. સ્ટોલ બરાબર આ એનું નામ છે.
એટલે એ શું કહે છે કે તમને આદર સાથે માન સાથે એ કે લખનાર કોણ છે, કેપ્ટન વોન સ્ટોલ, આવું એણે લખ્યું. તો વિદ્યાર્થી મિત્રો, એટ ધ એન્ડ આપણે જોયું કે આ જે રેડ ટ્રેપ સેલર જે છે એને કેપ્ટન ધારીને આ લોકો એને ઘરે લઈ આવે છે અને એને કેવી રીતે સાચવે છે, બરાબર છે. અને એને એવી રીતે સાચવ્યો છે અહીંયા કે એને પોતાને ખુદને એવો એક અહેસાસ થાય છે કે જાણે પોતે કેપ્ટન હોય એ રીતે, અને એનું દિલ પીગળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ લેસનના અંતે આપણે એટલું જ સમજવાનું છે, બરાબર. બીજો મેસેજ એ આપે છે આપણે આ લેસન કે આખી દુનિયા એક રેટ ટ્રેપ જ છે, એક લલચામણી જાળ જ છે, બરાબર છે. કે લોકોને કાંઈક લાલચ હોય એના માટે જે લોકો કામ કરતા હોય છે, એના માટે જે લોકો પ્રયત્નો કરતા હોય છે. અને અમુક વસ્તુઓ એવી હોય છે જેમ કે પૈસા હોય, મોટા બંગલાઓ હોય, એ એક બેઇટ તરીકે કામ કરતી હોય છે કે જેના તરફ લોકો આકર્ષાય છે અને એના જે એની જે ઝાળ હોય એમાં એ લોકો ફસાઈ જાય છે. તો આવો કંઈક આ મેસેજ હતો વિદ્યાર્થી મિત્રો આ લેસનનો, અને બહુ સરસ મજાનો પાઠ હતો. હજી તમે એક વખત વાંચજો, ન સમજાય તો યુ કેન આસ્ક મી, અને આનાની જે એક્સરસાઇઝ જે છે એ પણ તમે લખજો, બરાબર. અને આજે ખાસ કરીને જે ટેક્સચ્યુઅલ એક્સરસાઇઝ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે ખાસ અને ખાસ લખવાની છે અને વાંચવાની છે, કેમ કે એક્ઝામમાં મોસ્ટલી તમને એમાંથી જ પૂછાશે, બરાબર છે. એટલે તમે ફેરબુકની અંદર આ એક્સરસાઇઝ લખજો, ઓકે. અને બીજું કે આની પછી હવે આપણે જે લેસન કરવા જઈ રહ્યા છીએ એ લેસન લાસ્ટ રહેશે આપણું, કારણ કે એની પછી બોર્ડમાં બીજો કોઈ તમારે લેસન પૂછાવવાનું નથી, એઝ યુ હેવ ગોટ ડિડક્શન ઓફ 30% ઇન યોર કોર્સ, બરાબર છે. ટોટલ કોર્સમાં જે 30% ઘટાડો આવ્યો છે એમાં બાકીના લેસન કપાઈ ગયા છે, મતલબ જતા રહ્યા છે, બરાબર છે. એટલે હવે પછીનો આપણે જે લેસન કરવા જઈ રહ્યા છીએ તે આપણું લાસ્ટ લેસન બની રહેશે, અને ત્યારબાદ આપણે ગ્રામર સેક્શન, ખાસ કરીને રાઇટિંગ સેક્શન જે છે, ઇમેઇલ્સ જે, બરાબર છે, પછી આ એસે છે, એ બધું આપણે શરૂ કરીશું, ઓકે. સો આઈ હોપ યુ ગોટ યુ એન્જોયડ ધીસ લેક્ચર, એન્ડ નાવ યુ વિલ મીટ ઇન નેક્સ્ટ લેક્ચર, ઓકે. થેન્ક યુ.